જુનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના સાસણના વનપ્રદેશના પ્રાકૃતિક નયનરમ્ય સૌંદર્યની કળાઓ વચ્ચે ભાલછેલ ગામ નજીક આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મોનસૂન ફેસ્ટિવલ બે હજાર અઢાર સાસણનો રંગારંગ કાર્યક્રમ વચ્ચે પ્રારંભ થયો છે સાંસદ સભ્ય રાજેશભાઈ યુડાસમા મેયર તાલાળાના ધારાસભ્ય અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગીર મોન્સૂન ફેસ્ટિવલ સાસણગીરનો પ્રારંભ થયો હતો રાજ્યના ગીર વન પ્રદેશના સાસણ સમીપે વર્ષા ઋતુમાં સૌંદર્ય સોળે કળાએ ખેલતી વનરાજીનો લ્હાવો લેવા પ્રવાસીઓને આકર્ષવા મોન્સૂન ફેસ્ટિવલનું થયેલા આયોજનમાં સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ યુડાસમા અને તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારો એવા મહાનુભાવે વિવિધ પ્રાંત દેશના કલાકારોના મોન્સૂન કાર્નિવલને પ્રસ્થાન કરાવ્યું હતું વિવિધ વેદભૂષામાં સજ્જ કલાકારો નૃત્યની રમઝટ અને પરંપરાગત ભાતી ગળવાજીંત્રોથી વાતાવરણ ઉત્સવપ્રિય બનાવી ગીર ના માર્ગ ને સાંસ્કૃતિક અસ્મિતાની ઝલકથી સમગ્ર ગૌરવ છે પ્રવાસીઓને વન પ્રદેશમાં વિશ્વની અનમોલ વનરાજનો નો સંગાથ કરવાનો અવસર સાંપડે છે લોકજાગૃતિની ગીરકાંઠાના ખેડૂતો પશુપાલકો અને ગ્રામીણ જનતાના સહયોગ થકી સિંહ હવે વન ક્ષેત્રની બહાર પણ પોતાની હાજરી નોંધાવી લોક બન્યા છે ત્યારે કાઠિયાવાડી સુરટી આતિથ્ય પરંપરાની ઝલક સ્વરૂપ લોકો સાથે વન અને વન્ય પ્રાણીની અનેરી પ્રીતિને માણવા અને જાણવાની ગીર મોનસૂન ફેસ્ટિવલ પર્યટકોને આકર્ષે છે આ ગીરની વનરાજીની સંગાથે રહેલા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તારીખ એક થી સોળ સપ્ટેમ્બર સુધી યોજા રહેલ કાર્યક્રમના ઉદઘાટક સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગીર વન પ્રદેશ વિશ્વભરના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે સોળ દિવસ સુધી યોજનાર કાર્યક્રમો ગુજરાતના સાંસ્કૃતિક બાબતોની ઝાંખી કરાવશે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના કલાકાર જેઠાલાલ નટુકાકા બાઘોને સુંદરમામે ગીરના સિંહ અને ગીરના લોકોના વખાણ કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રવાસનને વેગ આપવાની દીર્ઘ દ્રષ્ટિ આજે શાસનને વિશ્વ ફલક પર પહોંચતું કર્યું છે एशिएटिक सीनी साथ जूनागढ़ जिला आतिथ्य भाव पर्यटकों ने आवक खुशनसीब है और वी रियली थैंक गुजरात टूरिज्म के आ, हमें एवरी ईयर बुला के आ, इतना अच्छा फैलिस करते हैं सो थैंक यू गुजरात टूरिज्म एंड हम यही आशा रखते हैं कि आने वाले मानसून फेस्टिवल्स में भी इसी तरह हमें इन्वाइट करें ताकि हम भी गुजरात टूरिज्म को मॉनसून फेस्टिवल को प्रॉपरली प्रमोट कर सकें વરસાદી માહોલ વચ્ચે ગીરના જંગલોમાં ગીર ફેસ્ટિવલ શરૂ ચારે બાજુ હરિયાળી અને પ્રાણીઓના કુદરતી વચ્ચે મોજ રહે તે માટે પ્રવાસીઓને આકર્ષવા ગીર ફેસ્ટિવલ યોજાય છે ગીરે ફક્ત લાયન માટે જ નહીં પણ પ્રકૃતિની દ્રષ્ટિએ પણ વિવિધતા ધરાવે છે ગીર મોન્સૂન ફેસ્ટિવલ માણવા આવેલા વિદેશી પ્રવાસીઓ પણ ખુશી ખુશી આ ફેસ્ટિવલમાં જોડાયા હતા અને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થયા હતા ભારત વિવિધતામાં એકતા ધરાવતો અમને તે ગમે છે હિન્દી ભાષામાં બોલવાની મજા માણી હતી વરસાદી માહોલ વચ્ચે જંગલોમાં ફેસ્ટિવલ શરૂ થયો ચારે બાજુ હરિયાળીને વહેતા ઝરણાઓ અને પ્રાણીઓના કુદરતી માહોલ વચ્ચે લોકોને પ્રકૃતિની મોજ મળી રહે તે માટે પ્રવાસીઓને આકર્ષવા ગીર ફેસ્ટિવલ યોજાય છે ગીર એ ફક્ત નાન માટે જ નહીં પણ પ્રકૃતિની દ્રષ્ટિએ પણ વિવિધતા ધરાવે છે આખા ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ રહેલા તારક મહેતાના ઉડ્ડા ચશ્મા ટીમના બાઘુને લોકોની પડા પડી હતી સ્ટેજ સુધી લોકો પહોંચી જતા અવ્યવસ્થા સર્જાઈ હતી સુંદર મામે અને જેઠાલાલ લોકોને ટીવીમાં માત્ર તારક મહેતા જુઓને કુદરતને માનવાની સલાહ આપી વૈશાલી અગ્રણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ